નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર ત્રણ સુરેખ પથ પર ગતિ એમાં પ્રવેગ વિશેનો આપણે એક મુદ્દો જોયો હતો કે જેમાં પ્રવેગ એટલે શું તો પ્રવેગ એટલે વેગના ફેરફારના સમય દરને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ અને પ્રવેગનું આપણે સૂત્ર લાયા હતા કે પ્રવેગ એ બરાબર ડીવી અપોન ડીટી અથવા તો ડીસ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર આના ઉપરથી પ્રવેગનો એકમ બનાવ્યો હતો મીટર પ્રતિ સેકન્ડ પ્રતિ સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ક્લિયર છે તો આટલી બેઝિક માહિતી પ્રવેગ વિશે જોઈ હતી પછી એમ પણ જોયું હતું પ્રવેગ એ સદિશ રાશિ છે જેની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે હવે ત્યારબાદ પ્રવેગને લગતા કેટલાક પોઈન્ટો સમજીએ એના ઉપરથી પ્રવેગને આપણે એક્સ વિરુદ્ધ ટીનો અને વેગ વી વિરુદ્ધ ટીનો આપણે આલેખ પ્રવેગ માટે સમજીએ તો ચલો સૌથી પહેલાં પ્રવેગ માટે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય અથવા તો ઢાળવાળી સપાટી ઉપર પદાર્થ જ્યારે ગતિ કરતો હોય તો એના માટે ગેલેલીઓએ એક મંતવ્ય સૂચવ્યું છે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય અથવા તો પદાર્થ ડાળવાળી સપાટી ઉપર ગતિ કરતો હોય તો એના માટે ગેલેલીઓએ એક મંતવ્ય સૂચવ્યું છે એ મંતવ્ય આ પ્રમાણે છે કે બધા જ મુક્ત પતન પામતા પદાર્થોની ગતિના ગતિમાં વેગના ફેરફારનો દર વેગના ફેરફારનો દર સમય સાથે અચળ રહેતો હોય છે વેગના ફેરફારનો દર દર એટલે ડીવી અપોન્ડિટી આ ડીવી અપોન્ડિટી એ જ્યારે કોઈપણ પદાર્થ મુક્ત પતન પામતો હોય તો ડીવી અપોન્ડિટી સમય સાથે અચળ રહેતો હોય છે આ ફેરફાર જે રહ્યો એ સમય સાથે અચળ રહેતો હોય છે પણ આ જે ફેરફાર છે વેગના ફેરફારનો દર એ અંતર સાથે અચળ રહેતો નથી એટલે અંતર ઘટી જાય તો કિંમત વધી જાય ઘણીવાર વધી જાય તો ઘટી જાય તો એનો મતલબ એ થયો કે એને એવું કીધું કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન પામતો હોય ત્યારે ડીવી અપોન્ડિટી એ સમય સાથે અચળ રહે છે પણ અંતર સાથે અચળ રહેતું નથી તો એવું ગેલેલીઓએ એક મંતવ્ય સૂચવ્યું હતું હવે હું એમ કહું કે ડીવી અપોન્ડિટી એટલે વેગમાં ફેરફાર કેવી રીતે કરી શકાય તો જો વેગમાં ફેરફાર કરવો હોય તો ક્યાં તો એનો મૂલ્યમાં ફેરફાર કર દો વેગના મૂલ્યમાં ફેરફાર કરો વેગ વધારો અથવા ઘટાડો અથવા તો વેગની દિશામાં ફેરફાર કર દો એટલે આ દિશામાં હોય તો બીજી દિશા કરી નાખો બીજી દિશા કર દો ક્યાં તો વેગના મૂલ્યમાં ફેરફાર કરો ક્યાં તો વેગની દિશામાં ફેરફાર કરો અથવા તો બંનેમાં ફેરફાર કર દો તો જ વેગમાં ફેરફાર થશે બરાબર છે તો આ બે પોઈન્ટો આપણે અંદર વધારાના સમજી શકીએ હવે સૌથી એક મહત્ત્વનો પોઈન્ટ આપણે લઈ લઈએ કે પ્રવેગના એક્સ વિરુદ્ધ ટીના આલેખો એક્સ અહીંયા આગળ જુઓ પ્રવેગનો એક્સ સાથે પણ સંબંધ છે આપણે આ રીતે બે અલગ અલગ સૂત્રો લખીએ કે એક્સ એ બરાબર ડીવી પણ ડીટી અને એ બરાબર ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર એનો મતલબ પ્રવેગ એ વેગ ઉપર પણ આધાર રાખે છે અને પ્રવેગ એ સ્થાન એક્સ ઉપર પણ આધાર રાખે છે અને વેગ અને સમય વેગમાં સમય સાથે ફેરફાર થાય છે અહીંયા આગળ સ્થાનમાં પણ સમય સાથે ફેરફાર થાય છે વેગમાં સમય સમય સાથે ફેરફાર ફેરફાર થાય થાય તો તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી શકીએ સ્થાનમાં સાથેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરી શકીએ માની લો કે આપણી પાસે સ્થાનની અલગ અલગ કિંમતો આપી દીધેલી છે કોઈ પદાર્થ ગતિ કરે છે એ દરમિયાન સ્થાનની અલગ અલગ કિંમતો આપી દીધી એ દરમિયાન લાગતો સમય પણ આપી દીધો આ બાબતોને ધ્યાનમાં રાખી અને મારે પ્રવેગ જે કોઈ જે પદાર્થ ગતિ કરે છે એનો પ્રવેગ કેટલો હશે કેવો હશે એ શોધવાનો કે તો તમાર સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો જો તમે આલેખ દોર્યો અને એ આલેખમાં આવી રીતના નીચેના વળાંકવાળો નીચેના ઢાળવાળો જો કોઈ આલેખનો ભાગ મળ્યો તો એ ભાગમાં હંમેશા પ્રવેગ ધન હોય ફરીથી કહું છું આટલો અડધો આલેખ મળે એવું ના હોય આલેખ ગમે એવા આકારનો એક સાપ આકારનો પણ મળી શકે પણ એવા આલેખમાં આવા નીચેના ઢાળવાળો જે આલેખ મળી જાય એ ભાગમાં હંમેશા પ્રવેગ ધન હશે ઉપર તરફનો આવો વળાંકવાળો ભાગ મળે એ જગ્યાએ પ્રવેગ ઋણ હોય અને જો કોન્સ્ટન્ટ કિંમત મળી તો એ જગ્યાએ પ્રવેગ શૂન્ય હોય આ ત્રણ મુદ્દાઓ સૌથી મહત્વના યાદ રાખજો નીચે ઢાળ પડતો હોય એ જગ્યાએ પ્રવેગ ધન ઉપર તરફ ઢાળ પડતો હોય તો પ્રવેગ ઋણ અને કોન્સ્ટન્ટ રેખા મળતી હોય ત્યાં પ્રવેગ થશે શૂન્ય તો આજનું આપણું હોમવર્ક ચલો હોમવર્કમાં એક આલેખ દોરું છું એ આલેખમાં હું તમને ત્રણ ચાર પોઈન્ટો બતાવું છું આ જે પોઈન્ટો છે એ પોઈન્ટો માટે તમારે ચેક કરવાનું છે કે એ બધા પોઈન્ટોમાં પ્રવેશ કેટલો હશે માની લો કે આવી રીતનો કોઈ આલેખ છે બરાબર આવો આલેખ મળ્યો સ્થાન વિરુદ્ધ સમયનો આ આલેખ માટે એક નંબરનું બિંદુ બે નંબરનું બિંદુ એટલે આટલાથી આટલો ભાગ ત્રણ નંબરનું બિંદુ એટલે આટલોથી આટલો ભાગ ચાર નંબરનું બિંદુ આટલો ભાગ અને પાંચ નંબરનું બિંદુ એટલે આટલો ભાગ આ બધા જ ભાગ માટે પ્રવેગ ધન ઋણ કે શૂન્ય થશે કે કેટલા થશે એ કિંમતો તમારે મને આજે મોકલવાની છે હોમવર્કમાં બરાબર આ પોઈન્ટ જો તમે સમજ્યાશો તો આ તમને ખબર પડી જશે ચલો હવે કોઈ પદાર્થ જ્યારે નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય નિયમિત પ્રવેગી ગતિ તો એના માટે વી વિરુદ્ધ ટીના આલેખો કેવા થશે તો વેગ વિરુદ્ધ સમયના જ્યારે આલેખો દોરીએ આ દરમિયાન આલેખ તમને હંમેશા સીધી રેખામાં જ મળશે હવે કન્ફ્યુઝન આવશે કે અમુક વખતે આલેખ લેખ વળાંકવાળા અમુક વખતે આવી સીધા હોય તો પ્રવેગની કિંમત ઝીરો અને આવી રીતે સીધા હોય તો વેગનીના લીધે પ્રવેગની કિંમત કેવી રીતે મળતી હોય છે તો ધ્યાન રાખો જો ફરીથી એક મહત્ત્વનો મુદ્દો સમજાવજો એ બરાબર ડીવી અપોન અને એ બરાબર ડી સ્ક્વેર એક્સ બાય ડી ટી સ્ક્વેર બંને પ્રવેગના સૂત્રો છે પણ પહેલું જે સૂત્ર રહ્યું એ એક વાર વિકલનનું છે બીજું જે સૂત્ર છે એ દ્વિતીય ક્રમનું વિકલનનું સૂત્ર છે હવે સમજજો મિત્રો યાદ રાખજો સૌથી મહત્વનો પોઈન્ટ મગજમાં ગાંઠ કરી દેજો કે જો કોઈ સૂત્ર એવું નહીં ખકતા જ ગમે તે કોઈ રાશિઓ માટે ગમે તે કોઈ રાશિ માટે તમે જ્યારે સૂત્ર મેળવો એ સૂત્રમાં ફક્ત એક જ વાર વિકલન આવતું હોય અને એવી રાશિઓનો જો તમે આલેખ દોરો તો એ આલેખ હંમેશા સુરેખ રેખા જ મળશે જ્યારે તમે ડીવી અપોન્ડિટી એ બરાબર ડીવી અપોન્ડિટી એટલે કે આ ડીવી અપોન્ડિટી વાર વિકલનનું પદ છે આમાં તમે વી વિરુદ્ધ ટીનો જ્યારે આલેખ દોરશો ત્યારે આ લેખ એ હંમેશા સુરેખ રેખા આવશે જ્યારે દ્વિતીય ક્રમનું વિકલન હોય અને વિકલનમાં આવતી ઉપર નીચેની જે રાશિઓ છે એના વિરુદ્ધના તમે જ્યારે આ લેખ દોરો તો આ આલેખ તમને આવા પરવલય અતિવલય આવા આકારના તમને મળશે પણ આવા સીધા સીધી રેખાના નહીં મળે તો દ્વિતીય ક્રમમાં વળાંકવાળા મળશે અને એકવાર વિકલનમાં સુરેખ આલેખ તમને મળશે તો વી વિરુદ્ધ ટીનો લઈએ છીએ અને વી વિરુદ્ધ ટીનો આલેખમાં આપણે પ્રવેગની કિંમત મેળવી છે તો હંમેશા આલેખ સુરેખ મળશે તો સુરેખ આલેખ માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચલો આપણે ખાસ ચેક કરવું છે કે પ્રવેગ ધન કે ઋણ ક્યારે હશે તો પહેલી આકૃતિ જુઓ પહેલી આકૃતિની અંદર સમયના વધારા સાથે વેગમાં વધારો થાય છે એટલે કે આ આકૃતિમાં તમને પ્રવેગ એ એ હંમેશા ધન મળશે સાથે સાથે પહેલાં ચરણમાં છે ઉપર પહેલાં ભાગ તરફ છે માટે પ્રવેગ એ ધન એક્સ અક્ષ તરફની દિશામાં એટલે કે કોઈ પણ પદાર્થ ધન દિશામાં ધન એક્સ અક્ષ તરફની દિશામાં ગતિ કરે છે એમ આપણે કહી શકીએ ત્યારબાદ બીજા આલેખમાં જુઓ બીજા આલેખની અંદર તમને દેખાય છે કે સમયના વધારા સાથે વેગમાં ઘટાડો થયો એટલે ટૂંકમાં તમારો પ્રવેગ ધન કે ઋણ કેવી રીતે ચેક કરીએ માની લો કે આ જગ્યાએ શરૂઆતમાં આ જગ્યાએ વેગની કિંમત વી બરાબર છે પાંચ મીટર પ્રતિ સેકન્ડ આ જગ્યાએ આવે છે એ વખતે વેગની કિંમત થઈ જાય છે વી બરાબર બે મીટર પ્રતિ સેકન્ડ ચલો પ્રવેગ કેટલો હશે તો સૂત્ર મૂકો એ બરાબર ડીવી અપોન અથવા તો વી ટુ માઇનસ વી વન અપોન ટી ટુ માઇનસ ટી વન આ વખતનો સમય છે બે સેકન્ડ આ વખતનો સમય છે પાંચ સેકન્ડ ચલો કેટલું થશે ચેક કરીએ વી ટુ વી ટુ એટલે આ વી વન શરૂઆતનો ભાગ છે આ અંતિમ ભાગ એટલે વી ટુ વી ટુ એટલે બે માઇનસ વી વન એટલે પાંચ ભાગ્યા ટી ટુ એટલે પાંચ માઇનસ ટી વન એટલે બે આ ટી વન કહેવાશે શરૂઆત છે ને આ અંતિમ છે તો ઉપર આવશે માઇનસ ત્રણ પણ છેદમાં ત્રણ તો જવાબ આવશે માઇનસ વન તો પ્રવેક તમને ઋણ મળ્યો એનો મતલબ પ્રવેગ આ ઢાળ ઉતરતો હોય ઉતરતા ક્રમનો ઢાળ હોય તો આવી દિશા આવી સ્થિતિમાં પ્રવેગ ઋણ મળશે પણ તો પહેલાં જ ચરણમાં છે માટે ધન એક્સ તરફની દિશામાં ગતિ કરતો હશે ત્રીજામાં જુઓ કે ચોથા ભાગમાં ચોથા ચરણમાં આવ્યો હવે ચોથા ચરણમાં શું થશે કે વેગની કિંમત વધે જાય છે વેગની કિંમત વધે જાય છે હવે આનો મતલબ શું થશે ચલો હવે ચોથા આ જે ત્રીજી આકૃતિ છે ત્રીજી આકૃતિ માટે તમે વિચારો કે પ્રવેગ ધન થશે કે ઋણ થશે ત્રીજી આકૃતિ માટે વિચારવાનો પ્રયત્ન કરજો ત્રીજી આકૃતિમાં શું થશે તો ત્રીજી આકૃતિમાં જુઓ બધું જ આ જે વેગ છે વેગની આ ધન કિંમતો આ ઋણ કિંમતો કે વેગની ઋણ કિંમતો આવશે એના લીધે મળતો પ્રવેગ પણ તમને ઋણ મળશે અને ચોથા ચરણમાં છે તો પદાર્થ ઋણ એક્સ ઋણ દિશામાં ગતિ કરશે પદાર્થ છે એ ઋણ તરફની દિશામાં એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હશે ઋણ તરફનો પ્રવેગ મળતો હોય અને નીચેના ચરણમાં હોય તો પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એમ કહી શકીએ આ આલેખમાં શું છે તો આ આ લેખમાં તમને એવું દેખાય છે કે ઝીરોથી લઈને ટીવન જેટલા સમયગાળામાં આ લેખનો ઉપરનો ભાગ મળે છે ટીવનથી ટી ટુ એ નીચેના ભાગમાં મળે છે અને ઉપરના ભાગમાં જુઓ તો ઉપરના ભાગમાં તમને પ્રવેગ તો ઋણ મળશે કારણ કે નીચે તરફ આમ નીચે તરફ આવે છે પણ પદાર્થ ધન દિશામાં ગતિ કરશે અને ટી થી ટી ટુ દરમિયાન આલેખ નીચેના ભાગમાં ગયો એટલે કે પદાર્થ હવે વિરુદ્ધ દિશા તરફ ગતિ કરવા માંડ્યો છે બરાબર છે તો આ પોઈન્ટો જે આ બુકની અંદર આપેલા હતા એ બુકની અંદર આપેલા પોઈન્ટો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ હવે જે એક પ્રશ્ન આવે છે એ પ્રશ્ન લઈએ આપણે એ પ્રશ્ન આ પ્રમાણેનો છે કે અચળ વેગ વિરુદ્ધ સમયના આલેખ દોરો આ આલેખનું અર્થઘટન કરો અચળ વેગ વિરુદ્ધ સમયના આલેખનું અર્થઘટન ચલો વેગ વિરુદ્ધ સમયનો એક આલેખ આપણે દોર દઈએ અચળ વેગ વિરુદ્ધ સમય વેગ અચળ હોય એવો હો આલેખ પ્રશ્ન સમજો અચળ વેગ વેગ તમારે અચળ લેવાનો કોન્સ્ટન્ટ લેવાનો આ છે વેગની અક્ષ આ છે સમયની અક્ષ હવે વેગ અચળ લઈ લઈએ ચલો વેગ અચળ લઈએ તો વેગ અચળનો મતલબ શું કે અહીંયા આગળ વેગની કિંમતો બધી વધતી જાય છે અચળ વેગ લેવો હોય તો કોઈ પણ પોઈન્ટ આગળનો સમય જેમ જેમ પસાર થશે એમ વેગ હંમેશા અચળ રહેશે તો આ પ્રમાણેનો આલેખ મળશે તો અચળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રમાણેનો મળશે હવે આ આલેખનું આપણે અર્થઘટન કરવું છે તો માની લો કે આ જે આલેખ મળ્યો એ જગ્યાનો વેગ આપણે યુ જેટલો લઈ લઈએ અને અહીંયા સુધીનો આલેખ મળ્યો છે ત્યાં સુધીનો આપણે આ જે સમય છે એને કેપિટલ ટી જેટલો સમય લઈ લઈએ હવે અચળ વેગ વિરુદ્ધ સમયનો તમે આલેખ જોશો તો તમને સમયની અક્ષ આ સમયની અક્ષને સમાંતર આલેખ મળ્યો હવે આવી સ્થિતિમાં આ જે આલેખ રહ્યો એનો સમયની અક્ષ સાથેનો આટલો ભાગ આપણે આડછેદવાળો વિચારી દઈએ જે આલેખ મળ્યો એ આલેખનો સમયની અક્ષ સાથેનો આવો એક ભાગ આડછેદવાળો ભાગ વિચારી દઈએ અને આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધી દઈએ તો ચલો આ ભાગ તો તમને એક લંબચોરસ જેવો ભાગ દેખાય છે અને લંબચોરસ જેવો ભાગ હોવાથી લંબચોરસનું ક્ષેત્રફળ લઈ લઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો લંબાઈ આ લંબચોરસ માટે લંબાઈ તમે આ ટી લઈ શકો આ પહોળાઈ તમે યુ લઈ શકો અથવા તો યુ ઇન્ટુ ટી લઈ શકો હવે આપણે એ ચેક કરવું છે કે વેગ વિરુદ્ધ સમય એમાં અચળ વેગવાળો જ્યારે આલેખ મળતો હોય અને આ અચળ વેગવાળા આલેખે સમયની અક્ષ સાથે ઘેરતો જે ભાગ છે એ ભાગનું ક્ષેત્રફળ કઈ રાશિ સૂચવે છે ફરીથી સમજો શું બોલો છો વે અચળ વેગ વિરુદ્ધ સમય અથવા તો વેગ વિરુદ્ધ સમય વેગ વેગવિરુદ્ધ સમયનો આલેખ તમે દોર્યો આ આલેખ સમયની અખ સાથે ઘેરતો ભાગ તમે બતાવી દીધો આ ઘેરાતો ભાગ એટલે કે એનું ક્ષેત્રફળ તો આ ઘેરાતાવાળા ભાગના ભાગનું ક્ષેત્રફળ એ કઈ રાશિ દર્શાવે છે તો ચલો રાશિ મેળવી છે યુ યુ એટલે વાસ્તવમાં શરૂઆતનો વેગ છે માટે વેગ જ છે અને વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ ટી એ સમયની અક્ષ ઉપરનો આ સ્થાન ઉપરનો સમય છે અને સમય માટે એકમ થશે સેકન્ડ તો સેકન્ડ સેકન્ડ કેન્સલ તો મીટર અને મીટર કોનો એકમ છે અંતર અથવા તો સ્થાનાંતર આપણે વેગ લઈએ છીએ માટે સ્થાનાંતર તો ટૂંકમાં એમ કહી શકાય કે વેગ વિરુદ્ધ સમય વેગ વિરુદ્ધ સમય આનો આલેખ તમે દોરો અને એ આલેખ વડે ઘેરાતો જે ભાગ છે એ ભાગનું ક્ષેત્રફળ એ સ્થાનાંતર નામની રાશિ આપે છે સ્થાનાંતર કઈ રાશિ આપશે આપણે સ્થાનાંતર નામની ઓકે હવે આને સમજવું હોય તો કેવી રીતે સમજીએ કે આપણે આગળ વેગનું સૂત્ર ભણ્યા વી બરાબર ડીએક્સ અપોન ડીટી જોજો થોડું કન્ફ્યુઝન વાળું છે પણ સમજવાનો પ્રયત્ન કરજો જોજો જો હું એક્સ વિરુદ્ધ ટીનો આલેખ લઉં જો હું એક્સ વિરુદ્ધ ટીનો આલેખ લઉં આ આલેખ સુરેખ મળ તો આ સુરેખ આલેખનો ઢાળ તમે લો સુરેખ આલેખનો ઢાળ લો તો આ ઢાળ હંમેશા વેગ નામની રાશિ સૂચવે બરાબર પણ જો તમે આલેખ વેગ વિરુદ્ધ સમયનો લો વેગ વિરુદ્ધ સમયનો આલેખ લો તો આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ સ્થાનાંતર નામની રાશિ આપશે તો આ બંનેનો આલેખ એના વડે જે ઢાળ મળશે એ ઢાળ વેગ નામની રાશિ આપશે અને આ બંનેનો આલેખ એના વડે ઘેરાતું ક્ષેત્રફળ એ સ્થાનાંતર નામની રાશિ આપશે બરાબર છે થોડા આગળ આપણે દાખલા ગણીશું અથવા તો થોડી આગળ પ્રેક્ટિસ કરીશું એટલે તમને આનો આઈડિયા ક્લિયર થશે બરાબર છે તો આજે આપણે જે પ્રવેગના જે પોર્શનનો ભાગ બાકી હતો એ પ્રવેગ પોર્શનનો ભાગ આપણે પૂરો કર્યો છે ત્યારબાદ હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો અભ્યાસ કરીશું